નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આજના આ આપણા ચેપ્ટર બેમાં જેમાં આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસોનો અભ્યાસ કરતી સિરીઝ શરૂ કરેલ છે અને એનો લેક્ચર બે છે તો વધુ સમય નહીં લઈને શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતની સંગીત કળા તો એમાં આપણે વિવિધ સંગીતકારો વિશે ચર્ચા કરવાના છીએ તો એનો ઇતિહાસ સૌપ્રથમ જોઈ લઈએ ગુજરાતમાં સંગીત કળા છેક પૌરાણિક યુગથી અસ્તિત્વ ધરાવે છે એમાં ભગવાન શ્રી કૃષ્ણનો ફાળો અમૂલ્ય રહેલ છે વલ્લભીકાળ ચાવડા વંશ સોલંકી વાઘેલા વંશ વગેરેના સમયમાં સંગીતને જુદી જુદી રીતે પ્રોત્સાહન મળતું રહ્યું આ સમય દરમિયાન સંગીત સુધારણા નામનો ગ્રંથ રચાયો હતો તે કયા સમય દરમિયાન જે સમય આ વલ્ભીકાળ ચાવડા વંશને હતો તે સમય દરમિયાન ગુજરાતમાં સલ્તનત કાળમાં બહાદુર શાહનો સમયગાળો સંગીત માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો તો આમાંથી કયા રાજા સંગીત સાથે સંકળાયેલ છે અથવા એમનો કાળ મહત્વપૂર્ણ ગણાય છે સંગીતના ક્ષેત્રે તો બહાદુર શાહ તે યાદ રાખવું ત્યારબાદ ઈસવીસન ઓગણીસો એકવીસમાં નારાયણ ખરેએ અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કરી હતી તો ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી નારાયણ ખરે કયા વર્ષમાં ઓગણીસો આ ઉપરાંત તેમણે રાષ્ટ્રીય સંગીત મંડળની સ્થાપના કરી હતી ગુજરાતના લોક સંગીતમાં સારંગ રાગ મુખ્ય હોવાનું મનાય છે કયો રાગ મુખ્ય ગણાય છે સારંગ રાગ આઈસ ફેકમાં જોઈએ તો એક તારા વાદ્યને રામસાગર પણ કહે છે કયા વાદ્યને રામસાગર તરીકે પણ ઓળખવામાં આવે છે તો એક તારાને તબલાને નરગા પણ કહે છે તબલું જમણા હાથે અને બાયુ ડાબા હાથે વગાડાય છે તબલાની નીચેના ગોળ ભાગને શું કહેવામાં આવે છે તો ગજરાતે યાદ રાખવું સૌપ્રથમ પ્રથમ આપણા સંગીતકાર બેન છે તેમની વાત કરીએ તો દિવાળીબેન ભીલ પૂરું નામ એમનું છે દિવાળીબેન પૂજાભાઈ ભીલ જન્મસ્થળ દલખાણિયા તાલુકો ધારી અને જિલ્લાની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં તેમનું જન્મ થયું હતું પ્રસિદ્ધ લોક ગાયિકા દિવાળીબેન ભીલે સૌ પ્રથમ વખત રાજકોટમાં રેકોર્ડિંગ કર્યું હતું ઈસવીસન ઓગણીસો નેવુંમાં દિવાળી ભારત સરકાર તરફથી પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યા હતા લાંબી બીમારીના કારણે નવ મે બે હજાર સોળના રોજ તેમનું અવસાન થયું હતું આઈસ ફેક્ટમાં જોઈએ તો પાપ તારું પ્રકાશ જાડેજા અને મારે ટોડલે બેઠો રે મોર જેવા લોકગીત દિવાળી બેન પ્રખ્યાત લોકગીત છે તે તમારે યાદ રાખવા આ મહત્વનું છે ત્યારબાદ બૈજુ બાવરા પૂરું નામ વૈજુનાથ મિશ્રા જન્મસ્થળ છે એમનું ચાંપાનેર બૈજુ બાવરાએ સ્વામી હરિદાસ પાસેથી સંગીતની દીક્ષા લીધી હતી તો એમણે કોની પાસેથી લીધી સ્વામી હરિદાસ પાસેથી બૈજનાથ મિશ્રાનો જન્મ ઈસવીસન ચોવીસો બેતાલીસ માં શરદ પૂર્ણિમાના રોજ એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો બૈજુ બાવરાને તાનસેનના માનવામાં આવે છે તો કોને તાનસેનના ગુરુભાઈ માનવામાં આવે છે તો બૈજુ બાવરાને બૈજુ બાવરાનું કલાવતી નામક સ્ત્રી સાથેનો પ્રેમ પ્રસંગ જાણીતો છે તે યાદ રાખવું આઈસપેકમાં જોઈએ તો બૈજુ બાવરાના ગુરુનું નામ શું હતું હરિદાસ

ચોવીસ જૂન અઢારસો એકાણુંના ના રોજ વડોદરાના એક ગરીબ પરિવારમાં થયો હતો માત્ર વીસ વર્ષની ઉંમરમાં લાહોરના ગાંધર્વ સંગીત વિદ્યાલયમાં પ્રધાન આચાર્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો ચોપનમાં પંડિત ઓમકારનાથે મુંબઈમાં સંગીત નિકેતનની સ્થાપના કરી હતી તો સંગીત નિકેતન નામની સંસ્થાની સ્થાપના કોણે કરી પંડિત ઓમકારનાથે ઈસવીસન ઓગણીસો સુતાલીસ સુધી પંડિત ઓમકારનાથ કાશી હિન્દુ વિશ્વ આચાર્ય તરીકે રહ્યા હતા આગળ જોઈએ જે આપણી માટે બનતું હોય છે તે સંગીત નિકેતનના સ્થાપક તરીકે ઓમકારનાથની ગણના થાય છે તો આ મહત્વની એક બાબત છે જે તમારે નોંધ લેવી દુલા ભાયા કાગ પૂરું નામ તેમનું છે દુલાભાયા કાગ જન્મસ્થળ મજાદર જિલ્લો અમરેલી ભગત બાપુ તરીકે પ્રસિદ્ધ દુલાભાયા કાગનો જન્મ પચીસ નવેમ્બર ઓગણીસો બે ના રોજ મજાદર ગામે ચારણ કુટુંબમાં થયો હતો તો કયા નામે ઓળખાતા હતા તેઓ ભગત બાપુ ભારત સરકાર તરફથી ઈસવીસન ઓગણીસો બાસઠમાં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા ભારત સરકારે ઈસવીસન બે હજાર ચારમાં બાપુના સન્માનમાં પાંચ રૂપિયાની રૂપિયાના કિંમતની જે પોસ્ટ ટિકિટ આવે તે પણ બહાર પાડી હતી બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેરના રોજ કાગ બાપુએ દુનિયાને અંતિમ વિદાય આપી હતી આગળ જોઈએ દુલાભાઈ કાગની કાગવાણી આડ ભાગમાં રચાયેલી છે તો આ એક મહત્વની બાબત છે જે તમારે નોંધ લેવી હેમુ હેમુગઢવી પૂરું નામ એમનું છે હેમુ નાનભા ગઢવી જન્મસ્થળ ઢાકડીયા તાલુકા સાયલા ને જિલ્લો છે સુરેન્દ્રનગર હેમુ ગઢવીનો જન્મ ઈસવીસન ઓગણીસો ને ઓગણત્રીસની ચાર સપ્ટેમ્બરે ઢાંકડીયા ગામે થયો હતો હેમુ ગઢવીના પિતાનું નામ નાનભા અને માતું માતા હતા એમના એમનું નામ હતું લાભુભા પિતા નાનભા અને માતાનું નામ હતું લાભુભા લાભુભા હેમુ ગઢવીને પ્રથમ નાટક મુરલીધરમાં ભૂમિકા ભજવી હતી તો તેમણે તેમના જીવનની શરૂઆત કહેવામાં આવે મુખ્ય જે ભૂમિકા ભજવવાનું નાટક પ્રથમ તો મુરલીધર હતું પ્રસિદ્ધ લોક ગાયક હેમુ ગઢવીને ગામડું મુજની પ્યારું ગોકુળ નામનું પ્રથમ ગીત ગાયું હતું જે પ્રથમ પ્રથમ હોય તે યાદ રાખી લેવું ઈસવીસન ઓગણીસો પાસઠ સુધી રાજકોટ આકાશવાણીમાં તેઓએ સેવા આપી હતી ઈસવીસન ઓગણીસો પાસઠથી વીસમી ઓગસ્ટે પડધરી આકાશવાણીએ પડી જવાથી છત્રીસ વર્ષની ઉંમરે તેમણે દુનિયામાંથી અંતિમ વિદાય લીધી હતી આઈસ ફેક્ટની વાત કરીએ તો હેમુ ગઢવીના નામ પરથી રાજકોટમાં ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ પણ આવેલું છે હેમુ ગઢવીને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના હસ્તે લોકસંગીતનો પુરસ્કાર લોકગાયકનો ગૌરવ પુરસ્કાર મળેલ જે તે યાદ રાખવું ત્યારબાદ છે કાનજી ભૂટા બારોટ પૂરું નામ એમનું છે કાનજી ભૂટા બારોટ જન્મસ્થળ સ્તર ચલાળા જિલ્લો અમરેલી કાનજી ભૂટા બારોટને બારોટ પરંપરાના છેલ્લા વાર્તાકાર તરીકે ઓળખવામાં આવે છે કાનજી ભૂટા બારોટે ડાયરા દ્વારા લોકવાર્તાઓ રજૂ કરી હતી કાનજી ભૂટા બારોટને ઈસવી સન ઓગણીસો અઠ્યાસીમાં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી પણ વિભૂષિત કરવામાં આવ્યા હતા કાનજી ભૂટા બારોટની જીથરા બાબા નામની વાર્તા ખૂબ જ પ્રખ્યાત છે તો જીથરા બાબા વાર્તા કોની છે તો કાનજી ભૂટા બારોટની તે યાદ રાખજો જીથરા બાબા વાર્તા પરથી ગુજરાતી ફિલ્મ પણ બનેલ છે ઈસવીસન ઓગણીસો નેવુંના ના રોજ પ્રખ્યાત લોક સાહિત્યકાર કાનજી ભૂટા બારોટે અંતિમ શ્વાસ લીધા હતા ત્યારબાદ છે આપણા પિંગળસિંહ ગઢવી પૂરું નામ છે જન્મ ઈસવીસન ચૌદ માં છત્રાવા મુકામે થયો હતો તેઓએ જુનાગઢ જામનગર લોક સાહિત્ય વિદ્યાલયના આચાર્ય પદે કાર્ય કરેલ છે પિંગળસિંહ ભાઈએ ગુજરાત લોક સાહિત્યમાં મહત્વપૂર્ણ પ્રદાન કરેલ છે તેમણે લોક સાહિત્યના દસ જેટલા વિવેચન ગ્રંથોનું પણ યોગદાન આપેલ છે તે યાદ રાખવું અવિનાશ વ્યાસ પૂરું નામ અવિનાશ આનંદરાય રાય વ્યાસ જન્મસ્થળ અમદાવાદ ઈસવીસન ઓગણીસો અગિયારમાં અવિનાશ વ્યાસનો જન્મ અમદાવાદમાં થયો હતો કન્નૈયાલાલ મુનશીએ તેમને ભારતીય વિદ્યાભવનના સંગીત વિભાગના પ્રમુખ તરીકે સ્થાન આપ્યું હતું તે યાદ રાખું અવિનાશ વ્યાસે બસો પચાસ જેટલી ફિલ્મોમાં સંગીતનું દિગ્દર્શન કરેલ છે અવિનાશ વ્યાસે હિન્દી ફિલ્મ મહાસતી અનસુયા મારફતે હિન્દી ફિલ્મમાં પદાર્પણ કર્યું હતું અવિનાશ વ્યાસ દ્વારા દિગ્દર્શન થયેલ મંગળપેરા ફિલ્મનું ગીત રાખના રમકડા આજે પણ લોકજીભે છે તો રાખના રમકડા એ ગીત કોનું છે તો અવિનાશભાઈ વ્યાસનું ત્યારબાદ અન્ય એમના ગીતોમાં જોઈએ તો તારી વાંકી રે પાઘલડી ભી અને છે બીજું ધૂણી રે ધખાવી અવિનાશ વ્યાસની અગત્યની સંગીત રચના છે ઈસવીસન સન ઓગણીસો સિત્તેરમાં ભારત સરકાર દ્વારા અવિનાશ વ્યાસની પદ્મશ્રી દ્વારા નવાજવામાં આવ્યા હતા વીસ ઓગસ્ટ ઓગણીસો ચોર્યાસીના રોજ તેઓ મૃત્યુ પામ્યા હતા ત્યારબાદ છે તાનારીરી વડનગર સાથે આ બંને બહેનો સંકળાયેલી છે ને ઘણી બધી વાર્તાઓ પણ એમની સાથે જોડાયેલ છે તાના રેરીનો જન્મ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે થયો હતો વડનગરમાં પ્રતિવર્ષે તાના રેરી મહોત્સવ ઉજવાય છે જે અંતર્ગત તાના રેડી પુરસ્કાર પણ આપવામાં આવે છે તાના રેરી મહોત્સવ ક્યાં ઉજવાય છે તો વડનગરમાં એવું માનવામાં આવે છે કે તાનસેન દ્વારા દીપક રાગ ગાવાથી આખા શરીરમાં તેની બળતરા થઈ હતી તે વળતરાના સમન માટે સંગીતજ્ઞ રાગને શોધમાં વડનગર આવી પહોંચ્યા હતા તાનારીરીએ રાગ ગાઈને તાનસેનની પીડા ઓછી કરી હતી ત્યારબાદ એમાં આગળ વાર્તા છે કે તાનારીએ આ વાત કોઈને ન કહેવા કહેલ પરંતુ આ વાતની જાણ અકબરને થતા અકબરના સૈનિકો તાનારીરીને અકબરના દરબારમાં લઈ જવા આવ્યા ત્યારે બંને બહેનોએ આત્મહત્યા કરી હતી ભક્ત કવિ આપણા જે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ છે તેમની દીકરી હતી શર્મિષ્ઠા એ વડનગર પરણાવી હતી તો આ શર્મિષ્ઠા બે દીકરીઓ તાના અને રેડી હતા નરસિંહ મહેતાની પુત્રી કુંવરભાઈ એમની પુત્રી શર્મિષ્ઠા અને એમની પુત્રી તાના અને રીડી હતી ત્યારબાદ આગળ છે પુરુષોત્તમ ઉપાધ્યાય પુરુષોત્તમ ઉપાધ્યાય ગાયક મુકેશ સાથે ફિલ્મમાં ગીત ગાવાની શરૂઆત કરી હતી તેમનો જન્મ ઓગણીસો ચોત્રીસમાં ઉત્તર સંડામાં થયો હતો પુરુષોત્તમભાઈએ દેશ વિદેશમાં સંગીત ક્ષેત્રે અનેક કાર્યક્રમ આપેલા છે પુરુષોત્તમભાઈએ મોહમ્મદ રફી મુકેશ જગદીશ સિંહ લતા મંગેશકર આશા ભોસલે બેગમ અખ્તર મન્નાડે વગેરે જેવા અનેક દિગ્દર્શકના ગીત માટે સંગીત આપેલ છે તેઓએ તેઓને વર્ષ બે હજાર સત્તરમાં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવેલા છે આગળના આપણા ગાયકા છે હંસાબેન દવે પુરું નામ જોઈએ તો હંસાબેન જીતેન્દ્રભાઈ દવે જન્મસ્થળ અમદાવાદ તેઓ સુગમ સંગીતના પ્રખ્યાત ગાયિકા છે તેમનો જન્મ અઢાર જાન્યુઆરી ઓગણીસો છેત્તાલીસના રોજ થયો હતો તેમને ગુજરાતી ફિલ્મ કંકુ માટે ગીતો ગાવા બદલ પુરસ્કાર આપવામાં આવેલ હતો તો કંકુ ફિલ્મના ગીત સાથે કયા ગાયિકા સંકળાયેલ છે તો હંસાબેન દવે કંકુ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામી હતી હંસાબેન મહેતાએ દેશ વિદેશમાં એક હજારથી વધુ કાર્યક્રમો કર્યા હતા તે બહુ મોટી વાત કહેવાય તેમને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવ એવોર્ડ બે હજાર સાતમાં મળેલ છે આગળ છે ડાહિયાભાઈ નાયક પૂરું નામ ડાયાબાઈ શિવરામભાઈ નાયક જન્મસ્થળ છે ભાવનગર ડાયાભાઈ નાયકના પિતા શિવરામભાઈ ભાવનગર રાજ્યના ગાયક હતા ડાયાભાઈ પોતાનું પદ સ્વીકારીને ભાવનગર રાજ્યમાં જોડાયા હતા ડાયાબાઈ શિવરામ નાયકે શ્રી સંગીત કલા ઘર નામના સંગીતના મહાગ્રંથ સાથે બારેક ગ્રંથોની રચના કરી હતી ત્યારબાદ છે આગળ યશવંત પુરોહિત પૂરું નામ યશવંત ચીમનલાલ પુરોહિત જન્મસ્થળ પરવાડા ભાવનગર ખાતે યશવંત પુરોહિતનો જન્મ ઓગણીસો સોળમાં ભાવનગરમાં થયો હતો યશવંત પુરોહિતને ખયાલ ગાયકી સાથે લગાવ હતો તેમણે રસ રંગ તખલ્લુસ્તી શાસ્ત્રીય સંગીતમાં રચના કરેલી છે ત્યારબાદ શિવકુમાર શુક્લ પૂરું નામ એમનું જોઈએ તો છે શિવકુમાર શુક્લ છે જન્મસ્થળ ગોંડલ શિવકુમાર શુક્લનો જન્મ ઈસવીસન ઓગણીસો અઢારમાં ગોંડલ ખાતે થયો હતો શિવકુમાર શુક્લ ગોંડલ રાજ્યના ગાયક હતા પંડિત ઓમકારનાથ પાસેથી શિવકુમાર શુક્લને પંડિત રસરાજનો ખિતાબ મળ્યો હતો કોના પાસેથી પંડિત ઓમકારનાથ પાસેથી ત્યારબાદ છે ભીકુભાઈ ભાવસાથ ભીકુભાઈએ સંગીતને આગળ ધપાવવા વલસાડ ખાતે કલાયતન નામની સંસ્થાની શરૂઆત કરી હતી કલાયતન સંસ્થા સાથે કોણ સંકળાયેલ છે તો ત્યારબાદ નંદન નંદન મહેતા મહેતાના માતા અમદાવાદના પ્રથમ મહેર ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટના પુત્રી હતા નંદન મહેતાનો જન્મ અમદાવાદમાં આવેલ સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકની સ્થાપનામાં મહત્વનું યોગદાન મનાય છે ત્યારબાદ છે કૃષ્ણકાંત પરીખ પરંતુ સંગીતની પ્રાથમિક તાલીમ તેમણે ગુજરાતમાં મેળવી હતી કૃષ્ણકાંત પરીખે અમદાવાદ આકાશવાણી ખાતે સેવા આપી હતી કૃષ્ણકાંત પરીકે ગુજરાતમાં વિનામૂલ્યે સંગીતનું શિક્ષણ આપી સંગીતની અભિવૃદ્ધિ માટે પ્રયાસો કર્યા હતા ત્યારબાદ છે અતુલ દેસાઈ ઈસવીસન ઓગણીસો ચોત્રીસમાં અતુલ દેસાઈનો જન્મ અમદાવાદમાં થયો હતો તેમણે ગુજરાતમાં આકાશવાણી અમદાવાદ કુમુદુની લાખિયાએ સ્થાપેલી કદમ વગેરે સંસ્થાઓમાં સંગીત ક્ષેત્રે સેવાઓ આપેલી હતી દિલ્હીમાં યોજાયેલ અપના ઉત્સવ ઓગણીસો છ્યાસી કાર્યક્રમ અંતર્ગત ગુંજે પથ્થર કાર્યક્રમમાં અતુલ દેસાઈનો સિંહ માનવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ તો મહારાણા જસવંતસિંહજી મહારાણા જસવંત મહારાણા જસવંત અમદાવાદ નજીક આવેલા સાણંદના નરેશ હતા તેઓએ સાણંદના બાપુ તરીકે ઓળખવામાં આવે છે તો સાણંદના બાપુ તરીકે કોને ઓળખવામાં આવે છે તો મહારાજ મહારાણા જસવંતસિંહજી લોક સાહિત્યમાં તેમનું અનન્ય પ્રદાન છે મહાન સંગીતજ્ઞ મહારાણા જસવંતસિંહના દાદા ભગવતસિંહજી પણ જલતરંગ વાદક હતા ભગવતસિંહજી ભવાની માતાના ઉપાસક હતા ત્યારબાદ છે આપણા દિલીપ ધોળકીયા પૂરું નામ દિલીપભાઈ ભોગીલાલ ધોળકિયા જન્મસ્થળની વાત કરીએ તો જૂનાગઢ છે સંગીત ક્ષેત્રમાં અનન્ય રસ હોવાને કારણે દિલીપભાઈએ લક્ષ્મીકાંત પ્યારેલાલના સહાયક તરીકે પણ કાર્ય કર્યું હતું ફિલ્મ લાઇનમાં સંગીતના દિગ્દર્શક તરીકે દિલીપભાઈએ બગદાદ કી રાત ફિલ્મથી રૂપેરી પડદે પદાર્પણ કર્યું હતું દિલીપભાઈએ પાંત્રીસ જેટલી ફિલ્મમાં સંગીતના દિગ્દર્શક તરીકે કાર્ય કરેલ છે પ્રસિદ્ધ જાણીતું ગીત તારી આંખનો ફીણી એમનું સરસ મદાનું ગાયેલ ગીત છે જે દિલીપભાઈએ ગાયું હતું દિલીપભાઈએ સંગીત ક્ષેત્રે કંકુ મેના ગુર્જરી વગેરે ફિલ્મોમાં સંગીત આપ્યું છે દિલીપભાઈએ પ્રાથમિક શિક્ષણ જૂનાગઢથી બહાદુર ખાનજી હાઈસ્કૂલમાં લીધું હતું તેમનું અવસાન એકવીસ જાન્યુઆરી બે હજાર અગિયારના રોજ અમદાવાદ ખાતે થયું હતું ત્યારબાદ છે નીનુ મજમુદાર પૂરું નામ નીનુ નગેન્દ્ર મજમૂદાર જન્મસ્થળ વડોદરા ઈસવીસન ઓગણીસો પંદરમાં માં વડોદરા ખાતે નીનુ મજમુદારનો જન્મ થયો હતો નીનુ મજમુદારના લગ્ન ગાયિકા કૌમુદી મુનશી સાથે થયા હતા નીનુ મજમુદારનું હુલામણું નામ નીનું હતું તેમનું સાચું નામ હતું નિરંજન ત્યારબાદ આગળ છે રસિકલાલ ભોજક રસિકલાલ ભોજકનો જન્મ ઈસવીસન ઓગણીસો છવ્વીસમાં માં ભાવનગર ખાતે થયો હતો રસિકલાલ ભોજકે આકાશવાણીના કલાકાર તરીકે ફરજ બજાવી હતી રસિકલાલ ભોજકે દેશપ્રેમના અનેક ગીતો લયબદ્ધ કરેલા છે દેશપ્રેમના ગીતો પૈકી શહીદો કીમાં ગીતને લોકોએ ખૂબ વખાણ્યું હતું શહીદો માં હરિકૃષ્ણએ લખ્યું હતું અને તે ગીતને દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવેલ હતું ત્યારબાદ છે આશિષ દેસાઈ આશિષ દેસાઈને પંડિત રવિશંકર સાથે કાર્ય કરવાનો મોકો મળ્યો હતો આશિષ દેસાઈએ અનેક ગુજરાતી ફિલ્મો સિરિયલો રેડિયો વગેરેમાં સંગીત ક્ષેત્રે કાર્ય કરેલ છે રિચર્ડ એટેનબરોની ફિલ્મ ગાંધીમાં ભાઈએ વૈષ્ણવજન અને રઘુવીર રઘુપતિ રાઘવ બે ભજનો ગાયેલા છે તો આ બંને ભજન કોણે ગાયેલા છે તો આપણા આશિતભાઈ દેસાઈએ યાદ રાખો વૈષ્ણવજન જે ગાંધીજીનું ખૂબ આમ ચહેતો ભજન હતું આમ કહી શકીએ છીએ આપણે ત્યારબાદ આગળ જોઈએ રતિકુમાર વ્યાસ ઈસવીસન ઓગણીસો એકવીસમાં રતિકુમાર વ્યાસનો જન્મ ગોંડલમાં થયો હતો રતિકુમારે વર્ષ ઓગણીસો એકતાલીસમાં ગોપિકા નામના નાટકમાં જોબન પુત્રીની ભૂમિકા અદા કરી હતી રતિકુમારી વહજમાના જેસલ તોરલ જેવી ફિલ્મોના ગીતો ગાયેલા છે વિઠ્ઠલદાસ બાપોદરા વિઠ્ઠલદાસ બાપોદરાના પિતા વલ્લભભાઈ તરફથી તેઓએ હવેલી સંગીતની તાલીમ મળેલી હતી વિઠ્ઠલદાસ બાપોદરાના સૂચક અંતર્ગત ભારતમાં એકમાત્ર કહી શકાય તેવી અષ્ટાછાપ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી કોના કહેવાતી વિઠ્ઠલદાસ કહેવાતી વિઠ્ઠલદાસ બાપોદરા અનેક સંસ્થામાં સંગીત શિક્ષક તરીકે પણ પદ બજાવેલ છે વિઠ્ઠલદાસ બાપોદરાને સંગીત અલંકાર તેમજ કીર્તન ભૂષણની પદવી મળેલી છે આ બંને પદવી કોને મળેલ છે વિઠ્ઠલદાસ બાપોદરાને સંગીત અલંકાર અને કીર્તન ભૂષણ ત્યારબાદ છે પંકજ ઉધાસ પૂરું નામ છે પંકજ કેશુભાઈ ઉદાસ જન્મસ્થળ જેતપુર પંકજ ઉદાસનો જન્મ સત્તર મે ઓગણીસો અઠ્ઠાવનના રોજ જેતપુર મુકામે થયો હતો પ્રસિદ્ધ ગાયક પંકજ ઉદાસે પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં લીધેલું હતું ઈસવીસન ઓગણીસો એંસીમાં પ્રસિદ્ધ થયેલું તેમનું પ્રથમ આલ્બમ આહટ હતું તો આહટ એ કોનું આલ્બમ છે પંકજ ઉદાસનું શત્રુઘ્નતા આલ્બમ હિન્દીમાં સીડી સ્વરૂપે બહાર પાડેલું તેમનું પ્રથમ આલ્બમ હતું અત્યાર સુધીમાં પચાસ જેટલા અથવા એના કરતા વધારે આલ્બમ તેમણે બહાર પાડેલા છે સનને બે હજાર છમાં માં ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રીનો ખિતાબ આપવામાં આવ્યો હતો પંકજ ઉદાસનું પ્રથમ આલ્બમ કયું હતું આહાર હિન્દી સીડી સ્વરૂપે બહાર પાડેલ પ્રથમ આલ્બમ શત્રુઘ્નતા તો આ બંને આલ્બમ તમારે ચૌદમી નવેમ્બરે મુંબઈ ખાતે થયું હતું તેઓ પાંચ વર્ષની ઉંમરથી જ હાર્મોનિયમ પર વૈષ્ણવ જવન વગાડતા હતા ગુજરાતી ચલચિત્ર લીલુડી ધરતીમાં પણ તેમણે સંગીત આપ્યું છે તેમાં તેમને એવોર્ડ પણ મળેલ છે પાંચસો થી વધારે ગુજરાતી ગીતોમાં તેમણે સ્વરાંકન કરેલ છે સુધીમાં વધારે ફિલ્મોમાં તેમને ગૌરાંગ વ્યાસે લાખો ફુલાણી ફિલ્મથી સંગીત ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું ગૌરાંગ વ્યાસ શ્રુતિ નામક સંસ્થા સાથે જોડાયેલ છે જે તમારે યાદ રાખવું આઈસ્પેક્ટમાં મહત્વની બાબત છે ત્યારબાદ છે નારાયણ સ્વામી પૂરું નામ શક્તિદાન મહિદાન લાંગાવ જન્મસ્થળ માંડવી નારાયણ સ્વામીનો જન્મ ઓગણત્રીસ જૂન ઓગણીસો આડત્રીસના ના રોજ માંડવી મુકામે થયો હતો તેઓ ગુજરાતી ભજનના એક જાણીતા સંગીત કલાકાર છે તેઓના ભજન અને સંતવાણી ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે ભારતમાં તો છે જ એ ઉપરાંત વિદેશમાં પણ છે કચ્છ જિલ્લાના માંડવી ખાતે તેમના આશ્રમ આવેલ છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમના નામ પરથી એક જાહેર માર્ગનું નામ પણ આપેલ છે ત્યારબાદ સ્વામી પૂરું નામ મુક મુકુંદાસ જન્મસ્થળ અમરેલી મુક્તાનંદ સ્વામીનો જન્મ જન્મ ઓ અઢારસો ને છ્યાસી માં અષાઢ વી એકાદશીના દિવસે થયો હતો ઈસવીસન રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લઈને મુક્તાનંદ નામ ધારણ કર્યું હતું ઈસવીસન સહજાનંદ સ્વામીનું ગુજરાતમાં લોજ મુકામે આગમન થયું ત્યારે મુક્તાનંદ સ્વામીની વિધ્વતાની વિધ્વતાથી પ્રભાવિત થઈ સહજાનંદ સ્વામીએ કાયમી ગુજરાતમાં મુકામ કર્યું હતું તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયની માતા તરીકે ઓળખાય છે સ્વામિનારાયણ સંપ્રદાયની માતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો મુક્તાનંદ સ્વામીને તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રસિદ્ધ આરતી લખી છે જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી તે કોની લખેલ આરતી છે મુક્તાનંદ સ્વામીની ઈસવીસન ને અઢારસો છ્યાસીના અષાઢ વદ એકાદશીના રોજ ગઢડા મુકામે તેઓ અવસાન પામ્યા હતા અગાઉની પ્રશ્નો જોઈએ તો વેદ તરીકે કોની ગણના થાય છે દુહો ગવાતો રાગ રાગ તો કયો ગ્રંથ સંગીતનો ગ્રંથ ગણાય તો સામવેદ અથવા સંગીતની ગંગોત્રી ગણાય તો સામવેદ સંગીતના સાત સ્વ સારે ગામા પધનીમાં રે એટલે શું તો રિષભ ગુજરાતનું ચાંપાનેર કયા મંગ મહાન સંગીતકારના નામ પર સાથે જોડાયેલ છે તો બૈજનાથ મિશ્રા અથવા નારાયણ ગૌરાંગ વ્યાસ કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે તો શ્રુતિ નામની સંસ્થા સાથે આગળનો આપણો ટોપિક રહેશે ગુજરાતની ચિત્રકળા આશા છે આજનો વિડીયો આપને ગમ્યો હશે મળીએ નવા લેક્ચરમાં ત્યાં સુધી जोडायला रो